મિત્રો, જીડીપીનું નામ તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે, જેમ કે ન્યૂઝ ચેનલ છે, સમાચાર પત્રો છે. તો તમારા મનમાં નક્કી જ પ્રશ્ન ઉભો થયો હશે કે જીડીપી શું હોય છે. જેથી તમારો આ ડાઉટ ક્લિયર કરવા આજે આપણે જીડીપી વિશે જ વાત કરીશું. જેમ કે જીડીપી શું હોય છે, તેનું ફૂલ ફોર્મ શું છે, જીડીપીનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે, કોઈપણ દેશની તરક્કી પાછળ જીડીપીનું કેટલું યોગદાન હોય છે, ટૂંકમાં આજે આપણે આ વિડીયોમાં જીડીપી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સો હાય ફ્રેન્ડ્સ, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપસોનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરો, કારણ કે આ ચેનલ પર તમને તમારા કરિયરથી રિલેટેડ નોલેજેબલ વિડીયોઝ અને મોટિવેશન વિડીયોઝની લેટેસ્ટ અપડેટ મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે વોટ ઇઝ જીડીપી, જીડીપી શું હોય છે. તો જીડીપીનું પૂરું નામ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે. જીડીપી એટલે માર્કેટ વેલ્યુ ઓફ ઓલ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ આર પ્રોડ્યુસ વિથિન ધ ડોમેસ્ટિક ટેરિટરી ઓફ ધ કન્ટ્રી ડ્યુરિંગ અ ગિવન ટાઈમ પીરિયડ. અર્થાત આપણા દેશની સીમાઓની અંદર એક વર્ષમાં જેટલી પણ અંતિમ વસ્તુઓનું તથા સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે તો તેની ટોટલ વેલ્યુને જીડીપી કહેવામાં આવે છે. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે 2018માં આપણા દેશમાં માત્ર 1000 કિલો ઘઉંનું ઉત્પાદન કરવામાં આવ્યું અને 1 કિલો ઘઉંની કિંમત 30 રૂપિયા છે. તો 2018ની આપણા દેશની જીડીપી બરાબર 1000 × 30 બરાબર 30,000 થશે. હવે આ 1000 કિલો ઘઉંમાંથી 500 કિલો ઘઉં સરકારે ઉગવ્યા હોય, 300 કિલો ઘઉં કોઈ પ્રાઇવેટ કંપનીએ ઉગવ્યા હોય કે પછી બાકીના 200 કિલો ઘઉં કોઈ વિદેશી કંપનીએ ઉગવ્યા હોય, તો મિત્રો ઉત્પાદન કોણ કરી રહ્યું છે ઇઝ ડઝન્ટ મેટર, તેનાથી કોઈ ફરક પડતો નથી. ટૂંકમાં અહીં મેં તમને પહેલાં પણ કહ્યું કે ઉત્પાદન આપણા દેશની સીમાઓની અંદર થવું જોઈએ, પછી ભલે તે ગવર્મેન્ટ કંપની હોય, પ્રાઇવેટ કંપની હોય કે પછી કોઈ વિદેશી કંપની હોય, આ જ બધાનું ટોટલ મૂલ્ય આપણા દેશની જીડીપી કહેવાશે. હવે જીડીપી ડેફિનેશનમાંના ગુડ્સ અને સર્વિસ જેવા શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગુડ્સ એટલે જેમ આપણે જીડીપીના ઉદાહરણમાં ઘઉંનું એક ઉદાહરણ આપ્યું છે, તો એવી જ રીતે આપણા દેશમાં તો કેટલી બધી વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેમ કે કોઈ કંપની કાર મેન્યુફેક્ચરિંગ કરી રહી છે, તો કોઈ બાલાજી વેફર્સ, પાર્લે અને બિસ્લરી જેવા પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહ્યું છે. તો મિત્રો, આવી રીતે તો અસંખ્ય વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેને આપણે ગુડ્સ કહી શકીએ છીએ. પછી આવે છે સર્વિસીસ. તો સર્વિસીસ એટલે જેમ કોઈ શિક્ષક શાળામાં ભણાવી રહ્યું છે, એ જ રીતે ડૉક્ટર પોતાની સેવા આપી રહ્યા છે, આ સિવાય બેંક પણ પોતાની સેવા આપી રહ્યું છે. આવી રીતે જેટલા પણ સેક્ટર્સ સેવા આપી રહ્યા છે, જે માત્ર કોઈ વસ્તુનું કે પ્રોડક્ટનું ઉત્પાદન કરતા નથી, જેને આપણે સર્વિસીસ કહી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ ફાઇનલ ગુડ્સની. તો ફાઇનલ ગુડ્સ એટલે ફાઇનલી જ્યારે કોઈ પણ વસ્તુ કે પ્રોડક્ટ વેચવા માટે તૈયાર હોય, તેની સંપૂર્ણ પેકેજિંગ થઈ ગઈ હોય, તેનું માત્ર વેચાણ કરવાનું જ બાકી હોય, તો તેવી વસ્તુ કે પ્રોડક્ટને આપણે ફાઇનલ ગુડ્સ કહી શકીએ છીએ. હવે મિત્રો, બે વસ્તુ તમે અહીં નોટ કરી લેજો કે ફાઇનલ ગુડ્સમાં સેકન્ડ હેન્ડ ગુડ્સ એન્ડ ઇન્ટરમિડિયેટ ગુડ્સનો સમાવેશ થતો નથી. સેકન્ડ હેન્ડ ગુડ્સ જીડીપીમાં ઇન્ક્લુડ થતું નથી, કારણ કે જ્યારે આપણે કોઈ વસ્તુ નવી ખરીદીએ છીએ ત્યારે જ તેનો જીડીપીમાં સમાવેશ થાય છે. ત્યાર પછી બીજી વાર જો કોઈ સેકન્ડ હેન્ડ તરીકે તે વેચશે તો તેનું જીડીપીમાં સમાવેશ થશે નહીં. અને ઇન્ટરમિડિયેટ ગુડ્સ એટલે તમે જાણતા જ હશો કે કેટલીક કંપનીઝ માત્ર સ્પેશિયલ વસ્તુઓનું જ ઉત્પાદન કરે છે. હવે આ સ્પેશિયલ વસ્તુઓમાં ગાડીઓના ટાયર્સ હોઈ શકે છે, એન્જિન બોક્સ હોઈ શકે છે, બેટરી હોઈ શકે છે કે ગ્લાસ પણ હોઈ શકે છે. આવી બધી વસ્તુઓનો ઉપયોગ કોઈ કમ્પ્લીટ કે નવી વસ્તુ બનાવવા માટે થાય છે. જ્યારે આ કમ્પ્લીટ કે નવી વસ્તુ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે ત્યારે જ તેનો જીડીપીમાં સમાવેશ થશે. ઉદાહરણ તરીકે સીએટ અને એમઆરએફ જેવી કંપનીઓ માત્ર ટાયર્સનું જ ઉત્પાદન કરે છે તો તેનો જીડીપીમાં સમાવેશ થશે નહીં, કારણ કે જ્યારે આવા ટાયર્સનો ઉપયોગ ટાટા મોટર્સ, બીએમડબલ્યુ, મારુતિ જેવી કાર્સ મેન્યુફેક્ચરિંગ કંપની કરે છે ત્યારે તે કંપની જ્યારે પોતાની કાર સંપૂર્ણ રીતે બનાવી લે છે ત્યારે સીએટ અને એમઆરએફ જેવા ટાયર્સની કિંમત તેમાં ઇન્ક્લુડ હોય છે. તેથી આપણે માત્ર કમ્પ્લીટ પ્રોડક્ટ કારને જ જીડીપીમાં ઇન્ક્લુડ કરીએ છીએ. ત્યાર પછી જીડીપી વ્યાખ્યામાંના ડોમેસ્ટિક ટેરિટરી શબ્દનો અર્થ સમજીએ. તો ડોમેસ્ટિક ટેરિટરી એટલે આપણા દેશની સીમાઓનો અંદરનો ભાગ, જેને આપણે ડોમેસ્ટિક ટેરિટરી કહી શકીએ છીએ. હવે મિત્રો, આપ સૌને મારો એક પ્રશ્ન છે. ધારો કે કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન કોઈ કંપનીએ 2018માં કર્યું હોય અને વેચાણ 2019માં કર્યું હોય તો તેનો સમાવેશ કયા વર્ષની જીડીપીમાં થશે, 2018ની જીડીપી કે પછી 2019ની જીડીપી? કમેન્ટ કરી અવશ્ય જણાવો. હવે આગળ જીડીપીના પ્રકારો વિશે વાત કરીએ. તો નંબર 1, જીડીપી એટ નોમિનલ પ્રાઇસ, એટલે કે કરંટ યરમાં જેટલા પણ પ્રોડક્ટનું ઉત્પાદન થયું છે તથા જેટલી પણ સર્વિસીસ આપવામાં આવી હોય તો તેના ગુણ્યા કરંટ યર્સની પ્રાઇસ બરાબર નોમિનલ જીડીપી કહેવાય. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે 2018માં પતંજલિએ 1 લાખ પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું અને દરેક પ્રોડક્ટની માર્કેટ પ્રાઇસ 2018માં 200 રૂપિયા છે તો નોમિનલ જીડીપીમાં પતંજલિનો ભાગ બરાબર 1 લાખ × 200 બરાબર 2 કરોડ થશે. હવે મિત્રો, એ જ રીતે સમજો 2019માં 80,000 પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવ્યું અને દરેક પ્રોડક્ટની માર્કેટ પ્રાઇસ 2019માં 300 રૂપિયા છે તો તેની નોમિનલ જીડીપી બરાબર 2.4 કરોડ થશે. હવે તમારા મનમાં નક્કી જ પ્રશ્ન ઊભો થયો હશે કે 2019માં પ્રોડક્શન ઓછું હોવા છતાં જીડીપીની ગ્રોથ થઈ છે.
અને તમને એમ લાગ્યું હશે કે દેશની પ્રગતિ થઈ રહી છે, પરંતુ મિત્રો ખરેખર જીડીપીની ગ્રોથ મોંઘવારી વધવાના કારણે થઈ છે। એવામાં આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે સીએસઓ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ કે જે જીડીપીનું મૂલ્યાંકન કરે છે, આ સંસ્થા એક બેઝ યર નિર્ધારિત કરે છે। આ બેઝ યરની માર્કેટ પ્રાઇસ જીડીપીના મૂલ્યાંકન માટે લેવાય છે। ધારો કે બેઝ યર્સની માર્કેટ પ્રાઇસ 250 રૂપિયા છે, તો 2018ની જીડીપી બરાબર 1,00,000 × 250 બરાબર 2.5 કરોડ, અને 2019ની જીડીપી બરાબર 80,000 × 250 બરાબર 2 કરોડ। તો આ જે જીડીપી આવી તેને રિયલ જીડીપી કહેવાય। હવે જીડીપીના ત્રીજા પ્રકાર વિશે વાત કરીએ તો જીડીપી બેઝડ ઓન પીપીપી। જીડીપી બેઝડ ઓન પીપીપી સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ તો તમે બધા જાણતા હશો કે બર્ગર કિંગ, કે જે આપણા ભારતમાં પણ છે અને યુએસએમાં પણ છે। ભારતમાં બર્ગર કિંગની પ્રાઇસ 100 રૂપિયા છે અને યુએસએમાં એ જ બર્ગરની પ્રાઇસ $10 છે। જો તેને આપણે ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીએ તો તેની પ્રાઇસ 700 રૂપિયા થશે। એટલે કે યુએસએની જીડીપીમાં એક બર્ગરના 700 રૂપિયા કન્ટ્રીબ્યુટ થાય છે, જ્યારે આપણા ભારતની જીડીપીમાં એ જ બર્ગરના 100 રૂપિયા કન્ટ્રીબ્યુટ થાય છે। એવામાં વર્લ્ડ બેંક દ્વારા આવી વસ્તુઓના મૂલ્યાંકન માટે એક રેટ નક્કી કરવામાં આવે છે અને આ જ રેટને પીપીપી કહેવાય છે। તો મિત્રો આ વર્લ્ડ બેંક પીપીપીનો રેટ કંઈક આ રીતે નક્કી કરે છે। પીપીપી રેટ ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયન બર્ગરની પ્રાઇસ ભાગ્યા યુએસએના બર્ગરની પ્રાઇસ બરાબર 100 ભાગ્યા 10 બરાબર $10 પર ડોલર। અને હવે જીડીપીના ચોથા પ્રકાર પર આવીએ તો જીડીપી પર કેપિટા। જીડીપી પર કેપિટા ઇઝ ઇક્વલ ટુ જીડીપી ભાગ્યા ટોટલ પોપ્યુલેશન। હવે આગળ top 10 એવા દેશ વિશે જાણી લઈએ જેમની જીડીપી ટોપ લેવલે છે। તો નોમિનલ જીડીપી પહેલાં જોઈએ તો નંબર 1 યુએસએ, ચાઇના, જાપાન, જર્મની, યુકે, પછી આવે છે આપણું ભારત, ફ્રાન્સ, ઇટલી, કેનેડા, કોરિયા, અને જીડીપી એટ પીપીપીએ જોઈએ તો ચાઇના, યુએસએ, ઇન્ડિયા, જાપાન, જર્મની, રશિયા, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ। સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે। છતાં જો હજુ પણ તમારા મનમાં જીડીપીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો જવાબ અવશ્ય મળશે। આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ। મળીશું એક આવા જ નોલેજેબલ વિડીયોની સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।